નમસ્કાર, આપની સાથે હું છું તેજસ. ફટાફટ ટોપ 10 ન્યૂઝ માં આપનું સ્વાગત છે. સ્વીકારી લેવાયો છે. એક માથાને બદલે પાકિસ્તાન જવાનોના 10 માથા કાપી લાવીશું તેવી ભાજપ સરકારના વાયદાઓ પોકળ સાબિત થયા છે. કાશ્મીરમાં છેલ્લા 2.5 વર્ષમાં 205 શહીદ થયા છે, જ્યારે 71 નાગરિકો માર્યા ગયા છે. કાશ્મીર દિન દહાડે લોહિયાળ બની રહ્યું છે. ભારતીય એરફોર્સનું ફ્લાઇંગ કોફિન તરીકે ઓળખાતું મિગ વિમાન હિમાચલ પ્રદેશમાં તૂટી પડ્યું છે. તેના પાયલોટનું પણ મૃત્યુ થયું છે. છેલ્લા 45 વર્ષમાં 465 વિમાનો વિના યુદ્ધે તૂટી પડ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સબરીમાલા મંદિરમાં 800 વર્ષ પછી મહિલાઓને પ્રવેશની આઝાદી મળી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે મંદિર કોઈની અંગત સંપત્તિ નથી, તેથી તેમાં પ્રવેશતા કોઈને પણ અટકાવી ન શકાય. આરટીઆઈ કાર્યકર્તા દ્વારા કરાયેલી અરજીમાં જાણવા મળ્યું છે કે પંજાબ નેશનલ બેંકે પોતાના ખાતાધારકો પાસેથી મિનિમમ બેલેન્સ ન રાખવા માટે 152 કરોડ રૂપિયા જેટલો જંગી દંડ વસૂલ કર્યો છે. એક તરફ બેંકોમાં ખાતા ખોલવા માટે પ્રોત્સાહન અપાઈ રહ્યું છે, જ્યારે બીજી તરફ બેંકો તરફથી આવા દંડ વસૂલવામાં આવી રહ્યા છે. કર્ણાટકમાં આશરે 2 મહિના પહેલા ચૂંટણી પ્રચાર માટે ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહના મોટા મોટા કટ્સ આઉટ લગાડ્યા હતા. જોકે હાલમાં તેનો ઉપયોગ ખેતરોમાં પક્ષીઓને ભગાડવા માટે થઈ રહ્યો છે. ઇંગ્લેન્ડ સામેની ત્રીજી વનડે પૂરી થયા સમયે ધોની એમ્પાયર પાસેથી બોલ માંગ્યો હતો, જેને પગલે અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે અને સવાલો ઉઠ્યા છે કે શું ધોની હવે ક્રિકેટમાંથી સંપૂર્ણ સંન્યાસ લેશે. સો મસ્ટ ગો ઓનના પગલે ડોક્ટર હાથીના નિધન બાદ તારક મહેતાની ટીમ ફરીથી પોતાના શૂટિંગ કાર્યમાં વ્યસ્ત. વૈષ્ણોદેવીમાં શૂટિંગ કરશે અને 110 વર્ષ પૂરા થયાની ઉજવણી પણ કરવામાં આવશે. મોબાઈલ ફોનમાં દિવસે ને દિવસે નવી ટેકનોલોજી આવતી જાય છે. હુવાવે કંપનીએ પોતાનો નોવા 3i લોન્ચ કર્યો છે, જેમાં ગ્રાહકોને 2ની બદલે 4 કેમેરા યુઝ કરવા મળશે. અક્ષય કુમારની આવનારી ફિલ્મ હાઉસફુલ 4 નું શૂટિંગ ચાલુ. તો દર્શક મિત્રો, આ હતા અમારા આજના ફટાફટ ટોપ 10 ન્યૂઝ. આવા જ સમાચાર માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ અને અમારી યુટ્યુબ ચેનલ RJT લોક ફરિયાદ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.